વેલાડામાં 6 મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલ પરિણીતાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ. મૂળી તાલુકાના વેરાણા ગામે રહેતા પરિવારના યુવાને 6 મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે આ પરિણીત મહિલા સવારેથી કોઈપણને કહ્યા વગર ઘેરથી નીકળી ગયા બાદ સોમવારે સવારે ગામના પાણીના સંપમાંથી યુવતીની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે, જેમાં પોલીસે જાણવા જોગ દાખલ કરી હતી. તપાસ આરંભી છે. મૂળી તાલુકામાં દિવસે ને દિવસે આપઘાત અને અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે ત્યારે મૂળીના વેલાણા ગામે રહેતા અને છૂટક મજૂરી કરી જીવનનું ગુજરાન ચલાવતા નાગરભાઈ રાઠોડના પુત્ર નરેશ ઉર્ફ નથુભાઈ રાઠોડ 6 મહિના પહેલા ધ્રાંગધ્રા તાલુકાના કોટ ગામની રહેતી ભાવનાબેન સાથે પ્રેમ સંબંધ થતા કોર્ટમાં લગ્ન કર્યા હોય, જે રવિવારે અગમ્ય કારણસર સવારથી કોઈપણને કહ્યા વગર ઘેરથી નીકળી ગયા હોય. સમગ્ર પરિવારમાં ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ આદરી હતી, જેમાં મૂળી પોલીસ મથકે ગુમની નોંધ કરાવાઈ છે અને સોમવારે સવારે નર્મદા પાણીના સંપમાં ભાવનાબેનની લાશ હોવાનું ધ્યાને આવતા સમગ્ર ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં મામલતદારની હાજરીમાં પોલીસ મથકના જીએલ ગઢવી, હર્ષરાજસિંહ, મેરુભાઈ અશોકસિંહ સહિતના ઓલે લાશને બહાર કાઢી લાશને પીએમઆરથી મોકલી વધુ તપાસ હાથ ધરી છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જયદેવ ગોસ્વામી, મૂળી.